નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આપ સૌનું સપ્તઋષિ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતીમાં અસાઇમેન્ટના પ્રશ્ન જોઈશું તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની અસાઇમેન્ટ હશે તે ખોલે અને સાથે નોટબુક પેન્સિલ બોલપેન વગેરે લઈને બેસે તો મિત્રો આપણે ગયા વિડીયોમાં પ્રકરણ ત્રણના વિકલ્પોના બે પ્રશ્ન જોઈ ગયા હતા તો હવે ફરીથી નવા પ્રશ્નની શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્ર તૈયાર રહેજો ત્રણ નંબર સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો ઉત્તર આવશે એ પ્રામાણિકતા આપણને ચાર વિકલ્પો આપેલા છે એમાંથી ઉત્તર આવશે પહેલો એ પ્રામાણિકતા ચોથો મહેનતના રોટલા બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે તો આપણે એ પાઠ શીખી ગયા છીએ એટલે દરેકને ખબર તો વિચાર કરજો કે કયો ઉત્તર આવશે ચાર આપેલા છે તેમાંથી સાચો ઉત્તર આવશે મિત્રો ડી શ્રમનું પાંચમું છે મહેનતનો રોટલો બોધકથાના લેખક કોણ છે એમાં પણ આપણને ચાર લેખકો આપેલા છે એમાંથી જવાબ આવશે બી પન્નાલાલ પટેલ પણ જોઈશું પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે મોચી ભગત સ્વભાવે કેવા હતા તો એનો ઉત્તર લખીએ ભગત સ્વભાવે સાચુકલા પ્રમાણિક અને સંતોષી હતા એના પછી છે મિત્રો પ્રશ્ન બે સાધુએ કેટલા રૂપિયામાં પગરખા લીધા તો ઉત્તર લખીએ સાધુએ દોઢ રૂપિયામાં પગરખા લીધા ત્રીજો છે મોચી ભગત નવા ઓઝાર ક્યારે વસાવી શક્યા એનો ઉત્તર લખીશું મોચી ભગતે બાર મહિના મજૂરી કરી ત્યારે તેઓ નવા ઓજાર વસાવી શક્યા એના પછી ચોથો છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે તો એનો ઉત્તર લખીએ મિત્રો છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે આપ ખરા સાધુ પાંચમું જોઈએ મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું એનો ઉત્તર જોઈએ મોચીએ સોનાના ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખી દીધા એના પછી છે છ છઠ્ઠો પ્રશ્ન મોચીએ સોનાના ઓઝારો કેમ ન વાપર્યા ઉત્તર આવશે મોચીએ સોનાના ઓઝારો ન વાપર્યા કારણ કે એ ઓજારો એણે મહેનત કરીને મેળવ્યા ન હતા એના પછી સાતમો પ્રશ્ન સાધુ મહારાજને કોની વાતમાં વિશ્વાસ ન હતો તો એનો ઉત્તર લખીએ સાધુ મહારાજને મોચેના વાયદાની વાતમાં જરા પણ વિશ્વાસ ન હતો પ્રશ્ન ત્રણ જોઈશું મિત્રો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પહેલું છે સાધુને ક્યારે નવાઈ લાગી એનો ઉત્તર લખીએ ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું ઓઝાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ ત્યારે સાધુને નવાય લાગી બીજું જોઈએ મોચીને ક્યારે દુઃખ થયું એનો ઉત્તર લખીએ જ્યારે મોચીએ પોતાના બધા ઓઝારો સોનાના થઈ ગયેલા જોયા ત્યારે તેને દુઃખ થયું ત્રીજું મોચીને કેટલા સમય પછી નવા ઓઝારો મળ્યા ત્યારે આપણે લખીએ સાધુએ આપેલા સોનાના ઓઝારો મોચીએ ઘરના ખૂણામાં નાખી દીધા જૂના ઘસાયેલા ઓજારો કાઢી તે કામે લાગ્યો બાર મહિના સુધી તે ઘસાયેલા ઓજારોથી મજૂરી કર્યા પછી મોચી નવા ઓજાર લાવી શક્યો ચોથો પ્રશ્ન છે મિત્રો મોચી ભગત વિશે જણાવો તો આપણે લખીશું મોચી ભગતનો સ્વભાવ સાચુકલો પ્રામાણિક અને સંતોષી જીવ હતો મોચી ભગત મફતનું કશું સ્વીકારતા નથી તેઓ મહેનતની કમાણીથી જીવનનો સાચો આનંદ મળે છે તેમ માનતા હતા મોચી ભગત માનતા હતા કે ભગવાને હાથ પગ કામ કરવા માટે આપ્યા છે મેળવેલ વસ્તુઓ જ વાપરવાનો આગ્રહ રાખતા હતા જ્યારે સાધુ પ્રામાણિકતાના બદલે તેના ઓઝાર સોનાના કરી આપે છે ત્યારે તે ખૂણામાં નાખી દે છે પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ શે રીતે વાળ્યો ઉત્તર લખીશું મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ મોચીના બધા જ ઓછારો સોનાના કરીને વાળ્યો એના પછી છે મિત્રો પ્રશ્ન ચાર કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલું છે હું સામેની દુકાનેથી ખાલી જગ્યા લઈ આવું એનો ઉત્તર આવશે પરચુરણ બીજું મારી પાસે ખાલી જગ્યા બનાવવાનું સાધન છે તો શું આવશે સોનું ત્રીજું હું ખાલી જગ્યા માગી પેટનો ખાડો પૂરો છું એટલે ભિક્ષા ચોથું જોઈએ આ જોઈને સાધુ મોચી ઉપર બહુ ખાલી જગ્યા થયા શું થયા ખુશ હવે મિત્રો આગળ આપણે પ્રકરણ ચાર જે કાવ્ય છે સુંદર સુંદર તેના કેટલાક પ્રશ્ન જોઈશું તો પ્રશ્ન એક છે નીચેના વિકલ્પો લખો પહેલું છે સુંદર સુંદર કાવ્યના કવિ કોણ છે તો એનો ઉત્તર આવશે એ મધુરમ બીજું પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે એનો ઉત્તર આવશે મિત્રો બી પ્રભુએ ત્રીજું શું શાંત છે ધરતી વન સરોવર કે સમીર એનો ઉત્તર આવશે ડી સમીર ચોથું વિભુ શબ્દનો અર્થ શું છે તો એનો ઉત્તર લખીએ મિત્રો એ ભગવાન પાંચમું ઉપવન એટલે શું તો આપણે લખીએ એનો ઉત્તર ઉપવન એટલે શી બગીચો પ્રશ્ન બે જોઈશું નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો નંબર છે આકાશમાં શું શું દેખાય છે તો આપણે એનો જવાબ લખીશું આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે બીજું લખીએ કાવ્યમાં સવાર અને રાત માટે કયો શબ્દ વપરાયો છે એના માટે લખીશું કાવ્યમાં સવાર માટે ઉષા અને રાત માટે નિશા શબ્દ વપરાયો છે ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે તો આપણે ઉત્તર લખીએ બધું જ સુંદર જોઈને કવિના મનમાં એવો વિચાર આવે છે કે આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન કેવા સુંદર હશે એના પછી ચોથો લખીશું મિત્રો ધરતી પર સુંદર દેખાય છે ઉત્તર લખીએ ધરતી પર સરિતા અને સરોવર સવાર રાત્રિ અલ્પવિરામ વન ઉપવન ગિરિવર માછલી પંખી સમીર તેમજ માનવહૈયું સુંદર દેખાય છે પાંચમું જોઈએ કાવ્યમાં ઉલ્લેખ થયો હોય એવી ચાર કુદરતી વસ્તુઓના નામ આપો આપણે ઉત્તર લખીએ મિત્રો કાવ્યમાં ઉલ્લેખ થયો હોય એવી ચાર કુદરતી વસ્તુઓ પછી મેં તમને આગળ શીખવેલું છે ગુરુ વિરામ કોને કહેવાય બે ટપકા કરવાના પછી લખજો સૂરજ અલ્પવિરામ ચાંદો ઉષા અને નિશા તો એના પછીનો પ્રશ્ન લખીએ મિત્રો ભગવાન વિશે કવિના મનમાં કેવા વિચારો આવે છે આપણે ઉત્તર લખીએ ભગવાન વિશે કવિના મનમાં આ વિચાર આવે છે જેનું સર્જન આટલું બધું સુંદર છે તો ભગવાન પોતે કેવા સુંદર હશે સાતમું માનવને ભગવાન દ્વારા કઈ સુંદર ચીજની ભેટ મળી છે એનો ઉત્તર લખીશું માનવને ભગવાન દ્વારા મળેલી સુંદર ભેટ એ હૃદય છે આઠમું કાવ્યમાં જળ સાથે સંકળાયેલી કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ થયેલો છે ઉત્તર લખીએ કાવ્યમાં જળ સાથે સંકળાયેલી આ વસ્તુઓનો ઉલ્લેખ થયો છે સરિતા અલ્પવિરામ સરોવર અને માછલી એના પછી છે મિત્રો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તો આપણે લખીશું પહેલો પ્રશ્ન વન અને ઉપવન એટલે શું કે એનો ઉત્તર લખે વન એટલે જંગલ અને ઉપવન એટલે બગીચો બીજો પ્રશ્ન છે ધરતી અને સમીર કેવા છે એનો ઉત્તર લખે ધરતી સુંદર છે અને સમીર શાંત છે ત્રીજું પર્વત માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે એનો ઉત્તર લખીશું પર્વત માટે કાવ્યમાં ગિરિવર શબ્દ વપરાયો છે ચોથું કાવ્યમાં જળ સાથે સંકળાયેલી કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ થયો છે તો આપણે ઉત્તર લખીએ કાવ્યમાં જળ સાથે સંકળાયેલી આ વસ્તુઓનો ઉલ્લેખ થયેલો છે સરિતા સરોવર અને માછલી તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા તમારી રજા લઉં છું ફરી મળીશું ત્યારે ફરી આગળના પ્રકરણના અસાઇમેન્ટના પ્રશ્ન જોઈશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્ર લખતા અને વાંચતા રહેજો અસ્તુ જય હિન્દ જય ભારત